પરિયમ બાળકો કેમ છો મજામાં છો ને તો આજે આપણે ધોરણ 2 વિષય કયો ભણવો છે ગુજરાતી ભણવાનું છે વિષય ગુજરાતી 1 બરાબર ને કયો પાઠ ચાલે છે હા વાર્તા સાંભળવી ગીતો ગાવા મેમ લખવાનું આપે તો ગમે નહીં શું લખીશું ભાઈ પાઠ 4 શું નામ છે તો જંગલ બુક સરસ મજાની વાર્તા જોઈ હતી હે ને નાના બે ગીતો પણ જોયા તો હવે આગળ પછી પૂરા વાક્યમાં પ્રશ્નના જવાબ લખતા પણ શીખી ગયા તો હવે કંઈક શીખીશું ને આજે શું કરીશું તમને મન ગમતું છે એ કરીશું હા શું કરીશું આપણે બોલી શકીએ છીએ આપણને ભૂખ લાગે છે તો આપણે બોલી શકીએ છીએ હે પછી કોઈ આપણે બેઠા છીએ મનમાં ગાય આવે છે તો આપણને બીક લાગે છે તો ગાય સીધું મારે તો આપણે મમ્મીને હું માગીએ છીએ હે કે ભાઈ મમ્મી આય પછી ગાયને આપણે બહુ જબરા હોય તો ગાયને શું કરીએ હટ હટ એવું કહીએ ગાય જતી રહે અને મમ્મી અંદરથી દોડતી આવી તો જ્યારે આ પ્રાણીઓ છે પક્ષીઓ છે એમને જ્યારે કોઈ વસ્તુની કે કોઈ પ્રાણીની બીક લાગતી હોય ત્યારે એ પ્રાણી અને પક્ષી શું કરે છે કોણ કહે છે શું કરે છે ચીસો પાડે છે ચીસો તમે ચીસો પાડે એમનો જે અવાજ હોય એ અવાજ બોલ્યા જ કરે છે બોલ્યા જ કરે છે દાખલા તરીકે ચકલી હોય અને ચકલીની સામે બિલાડી આવીને ઉભી ગઈ હોય તો ચકલી ડરી જાય ચકલી શું કરે ચી 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 કરતી કરતી મંડી પણ એટલે બધી બીજી ચકલીઓને ખબર પડી જાય કે એ ચકલી મુસીબતમાં છે એવી રીતે આપણે જંગલની કોઈ વાત કરીએ કે ભાઈ હરણ છે તો હરણને સામે સિંહ હોય દેખાય તો હરણ એટલી સ્પીડમાં જાય અને એનો જે અવાજ હોય એ અવાજમાં કોન્સ્ટન્ટ પેલો બોલ્યા કરે સતત અવાજ કર્યા કરે એટલે બીજા પ્રાણીને ખબર પડી તો આજે આપણે શીખીશું પ્રાણી અથવા પક્ષીના અવાજ હા ચલો ફટ કાઢો પેન્સિલ રબર લઈ લો અને આપણી ગાડી સીધી લીટીમાં જાય એ રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે ચાલો સૂચના મારશો આપણે પ્રાણી કે પક્ષીના અવાજ આપણે બોલતા તો બહુ સરસ આવે છે ચી ચી ઘ ઘ હે લખવાનું આવે ત્યારે કાંઈ આવતું નથી ચલો પહેલી મારી સ્મિયા પ્રાણી કે પક્ષી એમનો અવાજ હું સળંગ જ લઈશ પ્રાણી પણ આવી જાય પક્ષી પણ આવી જાય બરાબર એવું કંઈ જૂનું પાડતી નથી ચલો પહેલો પહેરી લઈએ આપણે ચકલી શું કરે ચકલી ચી 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 આપણે લગતા આવડું છું એમ બીજો કબૂતર જો આ કબૂતર જ્યારે બી ઘૂમ ઘૂમ કરે ને ત્યારે એનું ગળું ફૂલી જાય છે અને જ્યારે પણ એને તમે દાણા ખાતું જુઓ ને દાણા ચમતું જુઓ ને તે કબૂતર ગોળ ગોળ ફરતું જાય અને ઘૂમ ઘૂમ કરતું જાય કબૂતર ગોળ ગોળ ફરતું જાય અને ઘૂમ ઘૂમ કરતું જાય હવે ત્રીજું પક્ષીનું નામ છે ભાઈ કુકડો
ગામડામાં વહેલી પરોઢમાં એટલે કે સવારમાં આ કુકુરો બધાને ઉઠાવે છે. ખેડૂતને ખેતરે જવાનું હોય ત્યારે આ કુકુરો પોકાર કરે છે, એટલે હિન્દીમાં કહેવાય બાંગ આપે છે, ત્યારે આ કુકુરો કુકડે કૂક કરીને બધાને ઉઠાવે છે. કુકડે કૂક શું બોલે છે? કુકડે કૂક આપણું ફેવરેટ પક્ષી, મોર. અને આપણું રાષ્ટ્રીય પક્ષી મોર શું બોલે છે? કેમુક કેમુક. હું આજે અહીંયા પાંચ પક્ષીના નામ લઈશ, પાંચ પ્રાણીના નામ લઈશ, બાકી તો તમને ખબર જ છે. ચલો હવે ત્રીજું લઈશું, પાંચમું લઈશું કોયલ. બહુ હોશિયાર પક્ષી છે, કેમ હોશિયાર છે ભાઈ? માળો બનાવતું નથી, દાંડાના માળામાં ઈંડા મૂકી આવે છે, કાગડાભાઈ પોતાના ઈંડા સમજીને સેવે છે, અને કાગડાભાઈ અને એ બચ્ચા મોટા થઈ જાય છે ત્યારે એ જતા રહે છે. ચલો તો શું આવશે? કોયલ કેવું કરે છે? ચલો હવે છઠ્ઠો નંબર લઈશું, બકરી. શું લીધું ભાઈ? બકરી. શું બોલે? જબડા હાથે અહીં રાખવાનું અને પછી બોલવાનું બે, એટલે પેલી બકરી બાર બોલતી હશે ને એવો અવાજ સંભળાશે. બે 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 સંભળાય ને એવો અવાજ છે. હા, બકરી શું બોલે? બે બે. બિલાડી બોલે ને, બિલાડી તો આપણા ઘરની આજુબાજુ ફરતી હોય તો ઘી દૂધ પણ ચાટી જાય. ચલો હવે સોને બોલાઈશું, ગધેડું. શું બોલે કૂતરો? શું બોલે? કૂતરો, બિલાડી, બકરી, કદી. હવે લઈએ વાંદરો. આપણું ફેવરેટ હે ને, દસ નંબર હે. વાંદરો શું બોલે? હૂક હૂક હૂક. શું બોલે? હૂક ખૂબ. એવું કર્યું. ચલો આપણે બધા પ્રાણીના અવાજ શીખી ગયા. આ સાથે આ સાથે છે સિવાય પણ ગાય ભાંભરે, હરણ છીંકારે, ઊંટ ઘાંઘરે, આ બધા અવાજ અલગ અલગ હોય છે. ચલો ચકલી ચી ચી કરે, કબૂતર ઘૂ ઘૂ ઘૂ, કુકડો કુકડે કુક, મોર તેમુક તેમુક, કોયલ કુહુ કુહુ, બકરી બે બે, બિલાડી મ્યાઉં મ્યાઉં.
ખદેડો પછી પછી કૂતરો વાંદરો ઊંટ ઊંટ તમારી નોટમાં પ્રાણીઓ અને તેમના અવાજ નોટમાં સાદા અક્ષરે લખવાના છે હવે આગળ આપણે પાઠને અનુલક્ષીને ખરા ખોટાની નિશાની શીખીશું બરાબર આ તમારી નોટમાં સાદા અક્ષરે લખી લેવાનું છે ચલો બેમાં નીચે જગ્યા હોય તો તમારે લખવાનું અને મારી સાથે સૂચના માનવાની છે નીચે આપેલા વિધાનો સામે કરા નિશાની સૂચના માટે દેજો ચલો રેડી તો આપણે લખવાની શરૂઆત કરી દઈએ પહેલું વાક્ય છે શિયાળ જંગલનો રાજા છે આ વાક્ય સાચું આવશે કે ખોટું આવશે શું આવશે શિયાળ જંગલનો રાજા છે ખોટું બીજું શિયાળ શિકાર કરીને ખાય છે ભાઈ પાઠને અનુલક્ષીને જ આપેલા છે એટલે ધ્યાન રાખવાનું છે સાચું ખોટું કહેવાનું છે શિયાળ શિકાર કરીને ખાય છે શિયાળ શિકાર કરવા જાય છે બી પાઠની અંદર ના તો શું આવશે વાક્ય ફરીથી વાંચીશું આપણે શિયાળ શિકાર કરીને ખાય છે આમ સાચું આવે પણ પાઠને અનુલક્ષીને જવાબ ખોટો આવે કારણ કે શિયાળ શિકાર કરતું નથી ત્રીજું વાક્ય શિયાળ ઘરનું ફરી ગયું હતું શિયાળ ઘરડું થઈ ગયું હતું આ વાક્ય સાચું છે કે ખોટું છે ફરી બોલીશું વાક્ય શિયાળ ઘરડું થઈ ગયું હતું કોણ ઘરડું થઈ ગયું હતું ભાઈ હવે ભાઈ વચ્ચેમાં પ્રશ્નોના જવાબ લખો છો ને તો જવાબ લખાઈ ગયા પછી પાછળ આવી પૂર્ણા વિરામની નિશાની તમે મૂકતા નથી કેમ એવું ભાઈ એવું ચાલે પૂર્ણ વિરામની નિશાની મૂકવી બરાબર ચાલો ચાલો સિંહ અને શિયાળની ખૂબ
આપણે સાચું કે ખોટું શું આવ્યું ખરું શું આવ્યું બે આપણું વાક્ય ફરી વાંચીશું શી અને શિયાળને ખૂબ જ બહુ લાગી હતી શું આવ્યું જોવા ખરું એટલે સાચું હવે પાછું શિયાળ સસલાને મળવા ગયો શિયાળ સસલાને મળવા ગયો શિયાળ સસલાને મળવા ગયો હતો આ વાક્ય શું આવશે ખોટું શિયાળ સસલાને મળવા ગયો વાક્ય છે ખોટું શિયાળ જાતે ગયું તે ના સસલું જાતે આવ્યું હવે ભૂખથી મરી ગયો હતો તેથી શિયાળ રડે છે શું આવશે વાક્ય સિંહ ભૂખથી મરી ગયો હતો તેથી શિયાળ છે ખોટું કારણ કે શિયાળ અને સસલાની તો શિયાળ અને સિંહની તો ચાલાકી હતી કે આપણે નાટક કરવાનું છે એટલા ચલો સાતમું ભૂલથી એક હરણ આવે દૂરથી એક હરણ આવે છે સાચું કે ખોટું કોણ આવે છે દૂરથી સસલું કોણ આવે છે ભાઈ સસલું સસલું સિંહને જોઈને ભાગી જાય છે સસલું સિંહને જોઈને ભાગી જાય છે ભાઈ ભાગી જાય છે શિયાળ જો વાતો કરે છે ને કેમ ભાઈ તું રોવે છે શું થયું તને એ બધું પૂછે છે વાક્ય કેવું છે બરાબર ને હવે નવું શિયાળ સિંહની પૂંછડી હલાવે છે શિયાળ સિંહની પૂંછડી હલાવે છે શું આવશે ખોટું કારણ કે સિંહ પોતે જાતે જ તેની પૂંછડી હલાવે છે હવે દસ સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે શું આવશે વાક્ય બધા જ ખોટા વાક્ય છે એક જ વાક્ય સાચું છે ચલો ફરી આપણે રીડ કરી લઈશું કે શિયાળ જંગલનો રાજા છે ખોટું શબ્દ શબ્દ વચ્ચે પેન્સિલ મૂકીને વાંચો શિયાળ શિકાર કરીને ખાય છે ખોટું શિયાળ ઘરડું થઈ ગયું હતું ખોટું સિંહ અને શિયાળને ખૂબ જ ભૂખ લાગી હતી સાચું પાછું વાક્ય શિયાળ
સસલાને મળવા ગઈ ખોટું સિંહ ભૂખથી મરી ગયો હતો તેથી શિયાળ રડે છે ખોટું દૂરથી એક હરણ આવે છે ખોટું સસલું સિંહને જોઈને ભાગી જાય છે ખોટું શિયાળ સિંહની પૂંછડી હલાવે છે ખોટું ચલો આગળ સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે ખોટું નોટમાં સુંદર સરસ અક્ષરે લખજો ડબલ લીટીની નોટમાં લખવાનું છે અને લીટીની આગળ પાછળ ઉપર અક્ષર જતો રહે નીચે અક્ષર જતો રહે એવું થવું જોઈએ નહીં કારણ કે હંમેશા ગાડી સીધી લાઇનમાં જ ચાલે ગાડીનું પૈડું નીચે પડી જાય તો ગાડી આખી મૂકી બરાબર નોટમાં સુંદર અને સરસ અક્ષરે લખજો ચાલો હવે હું થોડુંક તમને ચોપડીમાં ચિત્ર બતાવું અને તમારે કહેવાનું કે ભાઈ કોની પૂંછડી છે કોનો હાથ છે જોવો છે ને અલગ અલગ ચિત્રો આપે છે ચાલે વિચિત્ર ચિત્ર લાગશે હે ને કોકની પૂંછડી હશે કોકનું મોઢું હશે કોકનું પૂંછડી હશે તો જો પહેલું ચિત્ર છે ને એમાં ગાયનું મોઢું છે અને ભૂંડના પગ છે હવે બીજું ચિત્ર છે મોઢું વાંદરાનું છે અને પગ પાછળનો બધો ભાગ સેનો છે કૂતરો છે વિચિત્ર પ્રાણી લાગે છે ને હા હા મોઢું બકરીનું છે પાછળનો આખો ભાગ કોનો છે ઘોડાનું છે અહીંયા છો ગાયને કેશવાળી હોય તો આગળ મોઢું કોનું છે ગાયનું છે પાછળનો બધો ભાગ કોનો છે ભાઈ સિંહનો છે હવે અહીંયા આગળનું મોઢું કોનું છે ભાઈ ગધેડું અને પાછળનો ભાગ હા આગળનો ભાગ ઊંટ પાછળનો ભાગ બકરી ઊંટ તો ઊંચું હોય અને મહાન કહેવાય બકરીનો ભાગ જોઈ તેને ઊંટડું આવડું લાગે છે હવે જુઓ હું ભાઈ મોઢું ભાઈ પોપટનો અને પાછળનો બધો ભાગ મોરનો હવે અહીંયા જુઓ મોઢું છે કૂતરું અને પાછળ છે બિલાડી કૂતરું ને બિલાડી તો એકબીજાના દુશ્મન છે છતાંય કૂતરો બિલાડી અત્યારે કેવા છે ચિત્રમાં ભેગા છે છેલ્લું ચિત્ર જુઓ ભાઈ મોઢું પોપટ ભાઈનું છે અને પાછળ કોનું છે સસલું એવા વિચિત્ર પ્રાણીઓને પ્રાણીઓ છે હે ને બે પ્રાણીઓને ભેગા કરીને ચિત્ર બનાવેલું છે કેવું વિચિત્ર છે હે ને હવે અહીંયા ગાય આવે અને ગાયના મોઢે કેશવાળી આવી જાય તો આપણને શું થાય હે ડિજિટલમાં પેલું પ્રાણી જોયું હતું ને આવું અલગ પ્રકારનું હાથ અલગ પગ અલગ ઝીબ્રા હતો મોઢું સિંહનું શરીર સિંહનું બધું અલગ અલગ હતું ને એવા આ ચિત્ર પ્રાણીના ફોટા મેં તમને બતાવ્યા ફરી જોઈ લો અને એક રમૂજ છે મજા કરવાની સરસ મજાના ચિત્રો આપ્યા છે ખાલી ચિત્રો જોવાના છે આપણે આ વાર્તા આખી આ ચિત્રોના આધારે મેં તમને વાર્તા કહી દીધી અને વિઝિટરમાં પણ બતાવી દીધી બરાબર ને ચલો તો હવે આપણે આ તમારે ખરા ખોટાની નિશાની નોંધમાં સારા અક્ષરે લખી દેવાની છે આ તાસ અહીંયા હું મીઠા પૂર્ણ કરું છું આ તાસમાં આજે જે આપણે શીખ્યા એ ઘરે તૈયાર કરી લેજો ત્યાં સુધી હરિઓમ